અલગારી અભિનેતા આપ સાંભળી રહ્યા છો કેપીની સાથે, જેના લેખક છે સંસન પોને. અલબેલી નગરી મુંબઈ, એમાં જ્યારે ટેક્સીઓ જૂજ હતી અને વિપુલ સંખ્યામાં વિક્ટોરિયા ફરતી હતી, એ જમાનાની આ વાત છે. રાત્રિના અંધારા અવનીને આવરી રહ્યા હતા ત્યારે એક સ્ટુડિયોમાંથી એક અભિનેતા નીકળ્યો. ગેસ લાઇટના આછા અજવાળામાં સ્નાન કરી રહેલી સડક પર આવી ઊભો રહ્યો. અરે આજે તો બહુ બોર થઈ ગયો, અત્યારે ઘેર નથી જવું. લાવ જરા મનને પ્રફુલ્લિત કરી લઉં, એવું મનોમન બબડતા થોડે દૂર ઊભી રહેલી વિક્ટોરિયાને બૂમ પાડી બોલાવી. સાહેબ કઈ તરફ જવું છે? વિનયભર્યા સ્વરે વિક્ટોરિયાવાળાએ પૂછ્યું. કૂદકો મારી વિક્ટોરિયામાં ચડી બેસતા એ અભિનેતા બોલ્યો, ભાઈ મન તાજગી અનુભવે એવી એક આહલાદક જગ્યા ફરવા લઈ જા, તારા ભાડાની લગીરે ચિંતા કરીશ નહીં. અલબેલો મુંબઈ શહેર રાતની બાહોમાં લપટાયેલું હતું. રંગીલા રસિયાઓ રંગરાગ ખેલવા નીકળી પડ્યા હતા. વિક્ટોરિયાવાળાએ મનમાં વિચાર્યું, એક્ટર સાહેબ આખા દિવસના શૂટિંગથી કંટાળી ગયા લાગે છે, દિલ બહેલાવા અત્યારે નીકળી પડ્યા લાગે છે, ચાલ એમનું મન સારી રીતે બહેલાય એવી જગ્યાએ લઈ જાઉં, એમને મજા પડશે તો ભાડા ઉપરાંત સારી એવી બક્ષિસ પણ મળશે. થાકેલા કલાકારે વિક્ટોરિયાના પાછલા ભાગ સાથે પીઠ અડેલી આંખો મીચી દીધી. સડક પર ગાડી સરકવા લાગી. થોડી વાર પછી રંગબેરંગી રોશનીવાળી ગલીમાં વિક્ટોરિયા દાખલ થઈ. સંગીતના મધુરા સુર યુવાન અભિનેતાને કાને અથડાતા એની આંખો ખુલી ગઈ. કલાકારને જોકું આવી ગયેલું. પાસેના મકાનને પહેલે માળેથી આવતા મધુરા સરોદવાદને જગાડી દીધો. અરે ભાઈ અત્યારે આપણે કઈ જગ્યાએ આવી પહોંચ્યા? સાહેબ ગાનારીઓનો મહોલ્લો છે, જેવી એમના ગળાની મધુરતા છે એવું જ મનમોહક એમનું રૂપ છે. સંગીત સુરા અને સુંદરીઓના સાથથી આખા દિવસનો તમારો થાક ઉતરી જશે. આમ કહીને વિક્ટોરિયાવાળાએ એક મકાન પાસે ગાડી થોભાવી. એ યુવાન અભિનેતાએ મકાન તરફ અને આજુબાજુ દ્રષ્ટિ કરી. દેહને સોળે શણગારથી સજાવીને જરૂખે જરૂખે નવયૌવનાઓ બેઠી હતી. મોહક હાસ્ય અને મદિરા જેવી આંખો આશકોને આમંત્રણ આપી રહ્યા હતા. પણ વિક્ટોરિયામાં બેસી અત્યારે આવી ચડેલો આ આશક અલબેલો હતો. પોતાના રૂપનું પ્રદર્શન કરતી બેઠેલી વરાંગનાઓ તરફ દયાળુ દ્રષ્ટિ ફેરવી બોલ્યો, ભાઈ મારા મનમાં એમ કે તું મને દરિયાકાંઠા તરફ તાજગી ભરી હવા ખાવા લઈ જઈશ, પણ તું તો મને અહીં લઈ આવ્યો. આ બધી તો ભાન ભૂલેલી મારી બહેનો છે, એમને સાચા માર્ગની સૂઝ પડશે ત્યારે આ મહોલ્લાને જરૂખે જરૂખે ગૃહસ્થ આશ્રમનો મંગલ દીપ પ્રગટી ઉઠશે. ચાલ ચાલ ગાડી અહીંથી પાછી લઈ લે. અભિનેતાના અંતરની વાણી સાંભળી વિક્ટોરિયાવાળો તો દંગશ થઈ ગયો. અલગારી આશક હતો, ભારતીય ચલચિત્રનો ચમકતો ચરિત્ર નાયક પૃથ્વીરાજ કપૂર.